નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ વિષય એટલે કે ગુજરાતી આ પાઠમાં આપણે સરસ મજાનું ગીત ગાયું હતું લંકા તારી સળગી ગઈ પછી એક સરસ મજાની વાત છે હનુમાનજી વિશેની આપણે વાંચેલી કે હનુમાનજીના બાળપણના તોફાનો આપણે વાંચ્યા હતા અને હવે આજે આપણે પેજ નંબર એકસો સાત પર પહોંચ્યા હવે હનુમાનજી છે એ મેં તમને કહ્યું હતું એમ હનુમાનજી લંકામાં આવે છે સીતાજીને શોધતા શોધતા ત્યાંથી એ જે રાવણની સભામાં જે દ્રશ્ય ભજવાય છે એના વિશેની વાત છે એટલે દરવાન દરવાન એટલે ચોકીદાર હોય છે ને એ રાવણના દરબારમાં આવે છે હનુમાનજીને લઈને મહારાજની જય હો મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે એટલે હવે રાવણના જે સૈનિકો હોય છે હનુમાનજીને પકડીને દરબારમાં દરબારમાં લાવે છે અને શું કહે છે રાવણ એમ કહે છે કે આવવા દો ચાર પાંચ સૈનિકો હનુમાનજીને એક દોરડાથી બાંધીને લાવે છે એટલે રાવણ કહે છે અરે આ કોણ છે નથી માણસ કે નથી વાંદરો એને અહીં શું કામ લાવ્યા છો શું કામ છે એટલે હનુમાનજી કહે છે હું વાનર છું વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય હું થોડો મનુષ્ય જેવો છું જો હનુમાનજીને પકડીને લાવે છે જ્યારે રાવણના દરબારમાં ત્યારે રાવણ એમ કહે છે કે આ કોણ છે માણસ પણ નથી અને વાંદરો પણ નથી તો આ કોણ છે એટલે હનુમાનજી એમ કહે છે કે હું થોડોક માણસ છું વા એટલે થોડો અને નર એટલે માણસ હનુમાનજી છે એનું રૂપ કેવું હોય એમનું શરીર છે મનુષ્ય જેવું હોય અને ચહેરો છે એ વાનર જેવો છે એટલે સૈનિક એમ કહે છે સૈનિક કહે છે મહારાજ આ બહુ તોફાની છે એ આપણને આપને મળવાની જીદ કરતો હતો એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે એટલે રાવણ કહે છે બોલવાના શું કામ છે એટલે હનુમાનજી કહે છે મારે કશું કામ નથી આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે હનુમાનજી એમ કહે છે કે મારે તો તમારું કામ નથી પણ તમારા સૈનિકો મને શું કામ પકડીને લાવ્યા છે એટલે સૈનિક એમ કહે છે મારા જ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી બધા ઝાડ પરથી ફળ ખાઈ ગયો હનુમાનજીની ફરિયાદ કરે છે રાવણને સૈનિકો એટલું જ નહીં કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા જો કેટલાક ઝાડ તો એને મૂળ હોતા ઉખેડી નાખ્યા એટલે હનુમાનજી કહે છે એ બધા તો સૂકા ઝાડ હતા એટલે હનુમાનજી પોતાનો બચાવ કરે છે એટલે એમ કે છે કે એ ઝાડ મેં તોડી નાખ્યા પરંતુ એ તો સૂકા હતા એટલે રાવણ શું કહે છે અરે મૂર્ખ વાનર વચ્ચે ન બોલ હવે કાંઈ તે શા માટે તોફાન કર્યું તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે હવે જો રાવણ પૂછે છે હનુમાનજીને કે તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે એટલે હનુમાનજી શું કહે છે હા રાવણ કહે પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે એટલે તે કેવી રીતે દરિયાને પાર કર્યો એટલે હનુમાનજી શું કહે છે જુઓ મહારાજ એ જાણવું હોય તો મને પણ મંત્રીઓ બેઠા છે તેવા આસન પર બેસાડો પછી કહું એટલે હનુમાનજી શું કહે છે કે હું ઉત્તર આપું હું જવાબ આપું પરંતુ મને પણ આસન જોઈએ એટલે તમારા મંત્રીઓ બેઠા છે એવું મને આસન આપો એટલે રાવણ કહે છે તું એક તુચ્છ વાનર છે તુચ્છ એટલે નાનકડો સાવ તુચ્છ એટલે સામાન્ય વાનર છો તો લંકાની રાજસભામાં આસન પર બેસીશ એટલે રાવણ એમ કે છે કે તને થોડું આસન અપાય એમ તું તો નાનકડો વાનર છે એટલે હનુમાનજી કહે છે ના હું પ્રભુ શ્રીરામનો સેવક છું રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ જોઈએ હવે જો હનુમાનજી છે એ કારણ આપે છે કે મને આસન શું કામ આપવું જોઈએ તો કે હું રામ ભગવાનનો સેવક છું અને અત્યારે હું તમારો મહેમાન છું એટલે મને તમારે આસન તો આપવું જ જોઈએ રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો એ રાવણને તો રામ ભગવાન સાથે દુશ્મની જ હોય છે એટલે રાવણ છે એ રામ ભગવાનનું નામ સાંભળીને ગુસ્સે થઈ જાય છે રાવણ કહે સૈનિકો આ વાનને હમણાં જ જેલમાં પૂરો રાવણ એમ કહી કઈ કહે છે કે આ સૈનિકોને કે છે પોતાના કે આ વાનને તો જેલમાં પૂરી દો મંત્રી એક મંત્રી કહે ક્ષમા મહારાજ પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય એમને જેલમાં ન પૂરાય હું આપને વિનંતી કરું છું એમને આસન તો આપવું જ જોઈએ જો એનો મંત્રી છે એ બુદ્ધિશાળી હોય છે એમ કહે છે કે આ આપણા બીજા રાજ્યમાંથી આવ્યો છે એટલે આપણો મહેમાન કહેવાય એટલે આપણે આ વાનને આસન તો આપવું જ જોઈએ એટલે રાવણ શું કહે છે બિલકુલ નહીં એને જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે રાવણ છે એ આસન આપતા નથી હનુમાનજીને એટલે મંત્રી શું કહે છે પણ મહારાજ એટલે રાવણ છે એમ કહે છે કે પણ ને પણ આ મારી આજ્ઞા છે તે ઊભો જ રહેશે એટલે રાવણ છે એ આજ્ઞા કરે છે કે હું એમને આસન આપવા દઈશ નહીં હનુમાનજી શું કહે છે કંઈ વાંધો નહીં મને આસન પર બેસતા આવડે છે આમ કંઈ હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી પૂંછડીને ગોળ ગોળ ઉછડાની જેમ ગોઠવવા માંડી પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું હનુમાનજી તો કૂદકો મારી તેની પર બેસી ગયા રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હવે જો રાવણ છે એ આસન નથી આપતો એટલે હનુમાનજી એમ કહે છે કે કાંઈ વાંધો નહીં હવે હનુમાનજીને તો વિદ્યા આવડતી હોય છે મેં તમને અગાઉ પણ પાઠમાં સમજાવ્યું હતું કે પોતાના જમણા હાથના અંગૂઠાને અડે તો મોટું રૂપ ધારણ કરતા અને ટી આંગળીને અડતા તો એ નાનું રૂપ ધારણ કરી શકતા એવી રીતે એને આંગળી પોતાની ખેંચીને ત્યાં તો એની પૂંછડી લાંબી થવા માંડી અને એ ગોળ ગોળ જલેબીની જેમ ગોઠવતા ગયા ઉપર ઉપર ગોઠવી અને એની ઉપર બેસી ગયા એટલે રાવણ છે એ તો ગુસ્સાથી લાલચોર થઈ ગયો કારણ કે રાવણ કરતાં પણ હનુમાનજીનું આસન ઊંચું થઈ ગયું રાવણ કહે આ વાંદરાને તાત્કાલિક પકડી લો તેની પૂછડી કાપી નાખો ને કે સળગાવી નાખો મંત્રીઓ સૈનિકો હનુમાનજીની હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એને એમને એમ ઉભા રહ્યા હનુમાન તો પોતાના પૂછાસન પૂછાસન પર બેઠા બેઠા હસતા હતા પૂછાસન એટલે પૂછડીનું આસન હતું ને એના પર બેઠા બેઠા હનુમાનજી તો હસવા માંડે છે એટલે રાવણ છે એમ કહે છે કે સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરું આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો શું કહે છે કે આ વાંદરો છે એ અભિમાની છે તો એની પૂંછડી સળગાવી દો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદળા લાવ્યા અને હનુમાનજીની પૂંછડી પર વિટાડ્યા ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદળા પર રેડ્યું એટલે છે છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનો પરાક્રમ શરૂ કર્યો લાંબી પૂંછડીનો છેડો જુદી જગ્યાએ અડકા અડકાવવા માંડ્યો ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પહેલાં ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ હનુમાનજી તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલમાં બીજા મકાન તરફ ગયા ત્યાંથી બજાર બાજુ ગયા જ્યાં ગયા ત્યાં આગ લગાડવા લાગવા માંડી લંકાના રાક્ષસો નાશભાગ કરવા લાગ્યા સૈનિકો એક જગ્યાએથી આગ ઓલવે ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ પૂંછડી અટકાવે ઠેકાણે આગ લાગી હનુમાનજી તો હસતા જાય આગ લગાડતા જાય ને ગાતા જાય જો હનુમાનજીની તો પૂંછડી સળગાવીને જેવું તેલને લગાડીને ગાભા ગોદળા વિટાડી હનુમાનજીની પૂંછડી સળગાવી એવા હનુમાનજી તો એક મહેલમાંથી બીજા મહેલ ઉપર એક બજારમાંથી બીજી બજારમાં બધે સળગાવતા જાય સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે ત્યાં બીજી જગ્યાએ આગ લાગી ગઈ હોય અને પાછા હસતા જાય અને ગીત ગાતા જાય કે લંકા તારી સળગી ગઈ પૂછડી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રહી સળગ્યા મકાનો સળગ્યા મેલો ઊભી બજાર સળગી ગઈ પૂછડી મારી સાજી રહી હનુમાનજી એમ કે છે કે તારો તો તેલ પણ ગયું ગાભા પણ ગયા અને દિવાસળી પણ ગઈ તારા મકાનો સળગી ગયા તારા મેલો સળગી ગયા તારી બજાર પણ સળગી ગઈ પરંતુ મારી પૂછડીને કાંઈ થયું નહીં હવે જો આપણે સરસ મજાની જે વાત સાંભળી ને પાઠ વાંચ્યો ને તો મજા આવી તો એના અનુસંધાનમાં અહીં કેટલાક ખરા ખોટા આપ્યા છે રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાન હનુમાનને સન્માન મળે તો આ વિધાન આવે સાચું એના મંત્રી ઈચ્છતા હોય છે ને કે હનુમાનજીને આસન મળવું જોઈએ રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાનજી રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા જો વધુ ઊંચા આસને બેઠા એટલે નહીં પરંતુ જ્યારે હનુમાનજી રામ ભગવાનનું નામ લે છે ને એટલે રાવણ છે એ ગુસ્સે થાય છે એટલે આ વિધાન આવે ખોટું હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી હતી તો એ વિધાન આવે સાચું હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા હતા ના એમને પકડીને લઈ ગયા હતા એટલે આ વિધાન આવે ખોટું રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનોનું માન જાળવ્યું હતું તો ના આ વિધાન આવે ખોટું એમને અપમાન કર્યું હતું હનુમાનજીનું હનુમાને સળગતા ગાભા ગોદડા નાખી લંકાના મેલમાં ઠેર ઠેર આગ લગાડી હતી જો આ વિધાન આવે ખોટું ભલે સાચું લખ્યું વિધાન આવે ખોટું

કે તેમને શા માટે ઝાડવાને નુકસાન કર્યું જો એમને કારણ આપ્યું હતું કે ઝાડવા સુકાઈ ગયા હતા એટલે એ વિધાન આવે સાચું હનુમાન દરિયા જેવી મોટી નદી કુદીને આવ્યા હતા ના હનુમાનજી દરિયો પાર કરીને આવ્યા હતા મોટી નદી પાર કરીને નહોતા આવ્યા એટલે આ વિધાન આવે ખોટું હવે જો અહીં કોષ્ટકમાં કોષ્ટક આપેલો છે એમાંથી પાઠમાં આવતા હોય એવા શબ્દો આપણે એક બાજુ લખવાના છે અને પાઠમાં ન આવતા હોય એવા શબ્દો આપણે એક બાજુ લખવાના છે તો જો હનુમાન લંકા વાનર મંત્રી નગર અને આગ આ વાક્યો ઉપરના કોષ્ટકમાં આવેલા છે અને જે પાઠમાં આવેલા છે અને પાઠમાં ન આવતા હોય એવા શબ્દોમાં સમુદ્ર ભારત સીતા વન મન અને રન તો આપણે હવે નીચેનું વિધાન છે એ કોણ બોલે છે કોણ બોલી શકે તો આપણે વિકલ્પમાંથી પસંદ કરવાનું છે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો તો આ વિધાન બોલે છે હનુમાનજી છે એ બોલે છે તો આપણે આ પાઠ છે આપણો જે સાતમો એ અહીં આપણે આગળ પછી આગળના વિડીયોમાં ચલાવીશું અત્યારે આપણે વિરામ લઈશું ત્યાં સુધી ફરી મળીએ ત્યાં સુધી ધન્યવાદ આવજો